સાડા પાંચ લાખમાં આલિશાન ટુ બી એચ કે ફ્લેટ આપવાની યોજનાનો નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ સત્યાવીસ ના રોજ બુડેલી ખાતેથી લોકાર્પણ કરવાના છે કેન્દ્ર સરકારના સૌને માટે આવાસના સંકલ્પને સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો માટે સેવાસી ખાતે રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા કુલ ચારસો ને વીસ ફ્લેટ્સનું લોકાર્પણ થશે વુડાના મુખ્ય કારોબારી અધિકારી જે એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સેવાસેની નગર રચના ક્રમાંક બેના અંતિમ ખંડ એકસો ચુમ્માલીસમાં બે ટાવર એકસો છેતાલીસમાં ત્રણ ટાવર અને એકસો સુડતાલીસમાં પાંચ મળી સાત માળના કુલ દસ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માટે કુલ દસ હજાર આઠસો એકત્રીસ ચોરસ મીટર જમીન ઉપર આવાસ યોજના બની છે જે પૈકી પાંચ ટાવરમાં એક ફ્લોર ઉપર આઠ અને બીજા પાંચ ટાવરમાં એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ બનાવવામાં આવ્યા છે ભૂકંપ પ્રતિરોધક આ બિલ્ડિંગમાં આધુનિક લિફ્ટની સગડ સાથે દરેક ફ્લેટમાં એક હોલ બે બેડરૂમ એક કિચન ટોયલેટ બાથરૂમની સુવિધા છે ગુણવત્તાયુક્ત વિટ્રિફાઇડ ટાઇલ્સ ગ્રીનાઇટ પ્લેટફોર્મ ગ્લોઝ ટાઇલ્સ પ્લસ ડોર એલ્યુમિનિયમ સ્લાઇડિંગ વિન્ડો સાથે અંદર તથા બહાર પ્લાસ્ટર ગુણવત્તાયુક્ત સીપી ફિટિંગ અને સેનિટરી વેસ્ટ તથા ધાબા ઉપર વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ સાથે મોઝેક ટાઇલ્સ બેસાડવામાં આવ્યું છે રાજ્ય સરકારના નિયમ મુજબ આ આવાસો પૈકી ડિફેન્સ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી દિવ્યાંગ અને જનરલ કેટેગરીના ડ્રો પદ્ધતિથી સંપૂર્ણ પારદર્શ રીતે આવાસો ફાળવવામાં આવ્યા છે આર્થિક રીતે નબળા વર્ગોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂપિયા દોડ લાખ તથા કેન્દ્ર સરકાર રૂપિયા દોઢ લાખ ફાળો આપે છે લાભાર્થીને માત્ર રૂપિયા પાંચ લાખ ભરવાના રહેશે મિશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબકા કરો બાય આઇકન આપો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર